नमस्कार दर्शक मित्रों, तमे जोई रहा छो नवसारी लाइव। दक्षिण गुजरात ना सौथी मोटा सोशल मीडिया नेटवर्क मा टचुकड़ी जाहिर खबरो, जेम के वेचवानू छे, भाड़े आपवानू छे, लेवानू छे, स्टाफ जोईए छे वगैरे आपो, खूब ज राहत भावे। वधु विगतो माटे संपर्क करो 9825955116 पर। नवसारी शहर मा रखड़ता ढोरो ने कारणे अकस्मात सर्जाई रह्या छे अने मौत पण नीपजी रह्या छे, जेमा एक सप्ताह में 120 जेटला पशुओ पकड़वामां आव्या छे। परंतु राजनीतिना तांतणे बंधायेला नेताओ द्वारा ढोर रखड़ता मुकनार मालिको विरुद्ध कोई कार्यवाही करवामां आवी रही नथी, त्यारे मूळ मालिको सामे कार्यवाही न कराता शहेरमां पालिकाना शासको सामे आक्रोश फैलायो छे। नवसारी शहर अने जिल्लामां रखड़ता ढोरोना त्रासथी लोको त्राहिमाम पोकारी उठ्या छे। शहेरना मुख्य मार्गो रात पड़ीने जाणे गायोनो बेसवानो तबेलो होय तेवी स्थिति निर्माण थई जाय छे। रात्रिना समय रखड़ता ढोर साथे अकस्मात थवाने कारणे केटलाय युवानोना घटनास्थळे मौत निपज्या हता। टूंक समय पहला ज परीक्षा आपवा जई रहेला बाळकने रखड़ता ढोर द्वारा अड़फटे लई मौत निपजाव्यु हतु, त्यारे रखड़ता ढोरोने डामवा माटे शहेरमां पालिका तंत्रए टीमो बनावी छे। रोज बरोज रखड़ता ढोरो पकड़वानी कामगीरी तो थाय छे, तेम छतां बीजा दिवसे फरी एवी ज रखड़ता ढोरनी परिस्थिति सर्जाय छे, जेने कारणे शहेरीजनोने हजु पण रखड़ता ढोरोने कारणे हैरान परेशान थवुं पड़े छे। त्यारे आ समग्र मामले स्थानिक नितिन चौहान शुं जणावी रह्या छे, आवो सांभळीए। मारुं नाम नितिन चौहान, रुद्रगुप्त, नवसारी। आज एक नवसारी शहर में गंभीर एक प्रश्न जे आप 4-5 महीना थी जोई रहेला छे अने घणा लोको एना माटे अवाज पण उठावेलो छे, घणा लोकोए आवेदन पत्र पण आपेला छे। अमे पण जागृत नागरिक तरीके कलेक्टर साहेब ने आवेदन पत्र आपेलू छे, एना माटे एमणे चीफ ऑफिसर अने जे पशुपालक अधिकारी छे एमने पण एमणे नोटिसो मोकली छे। घणा कार्यो पण थया छे आ रखड़ता पशुओ माटे, पण एक एवो प्रश्न आवी जाय छे कि ज्यारे ए लोको पशुओने उचकी जाय छे अने बीजा दिवसे शहेरना એટલાઓ ઘણાઓ વિસ્તાર છે ત્યાં પશુઓની સંખ્યામાં વધારો થતો જઈ રહ્યો છે, આની પાછળ કયું રાજકારણ રમાઈ રહ્યું છે એ ખૂબ જ ગંભીર પ્રશ્ન છે। આમાં એક રીતે જોવા જાય તો એક નિષ્ક્રિયતા અને જે કંઈ પણ પશુ માલિકો છે એમના પર કોઈ સક્ષમ કાયદાકીય રીતે કોઈ પગલાં લેવાય નહીં રહ્યા હોય એવું લાગી રહ્યું છે। એ જ એક એના લીધે એક યુવાન છોકરાનું પણ અવસાન થયું। અત્યારે હાલની પરિસ્થિતિમાં જોઈએ તો 7-8 પશુઓ એક્સપ્રેસ ટ્રેનની માં પણ આવીને મરી ગયા। આ એક ખૂબ જ ગંભીર પ્રશ્ન છે, તો એના પર બધા ધ્યાન આપે અને મારી જાહેર જનતાને વિનંતી કે તમે પણ થોડા જાગૃત થાઓ અને વહીવટી તંત્ર અને શાસક। રખડતા ઢોરોનો ત્રાસ એ ગુજરાતભરનો પ્રશ્ન બની ગયો છે, જેમાં નવસારીમાં રખડતા ઢોરે ચાલુ વર્ષે કેટલાય લોકોનો અકસ્માતમાં ભોગ લીધો છે। નવસારી નગરપાલિકા દ્વારા રખડતા ઢોરોને રોકવા માટે ટીમ બનાવી કામગીરી થઈ રહી છે, તેમ છતાં રખડતા ઢોરોના ત્રાસથી શહેરીજનોને બચાવી શક્યા નથી। પાલિકાની રખડતા ઢોર બાબતે ઢીલી નીતિનો શહેરીજનો વિરોધ કરી રહ્યા છે। ત્યારે આ મામલે નવસારી વિજલપુર નગરપાલિકાના પ્રમુખ જિગીશા શું કહી રહ્યા છે, આવો સાંભળીએ। નવસારી વિજલપુર નગરપાલિકા વિસ્તારમાં છેલ્લા ઘણા વખતથી જે રખડતા ઢોરોનો પ્રશ્ન છે તેના નિરાકરણમાં હાલમાં અમે લોકો આપના માધ્યમથી માહિતી આપીએ છીએ કે લગભગ અમે રોજના અત્યારે 15-20 ઢોરો પકડીને પાંજરાપોળ ખાતે મોકલીએ છીએ। પાંજરાપોળની બી કેપેસિટી છે ઢોર લેવાની, પણ અમને સારો સહકાર આપી રહ્યા છે અને અમે લોકો ઢોર પકડીને ત્યાં મૂકીએ છીએ અને આગળમાં ભૂતકાળમાં અમે લોકો લગભગ અગાયા વીકમાં અમે લોકો લગભગ 3 ઢોર માલિકો પર કેસ પણ કરેલા હતા અને હાલમાં બી અમારી તૈયારી એવી છે કે આ એકવાર અમે માલ જે આ ઢોર પકડના ઢોરના જે માલિકો છે જે બી સમાજના હોય છે એ બધા સમાજના માલિકોને બોલાવીને એક વખત અમે લોકો મિટિંગ કરશું અને અમે આના માટે કલેક્ટરશ્રીને બી અમે પરમિશન માટે એક લેટર લખ્યો છે કે અમે લોકો આ લોકોને ઢોરોના માલિકો પર કેસ કરી શકીએ અને આ ઢોરો નવસારીમાં આવતા બંધ થાય એના માટેના પ્રયત્નો અમે આ રીતે કરી રહ્યા છીએ અને એના અનુસંધાનમાં કલેક્ટર સાહેબે બી પોઝિટિવ રિપોર્ટ આપ્યો છે કે ભાઈ તમને કાયદાકીય જે એની જે કાર્યવાહી છે એમ શું હશે એના આધાર પર અમને લોકો આગળની માહિતી આપશે। સાથે સાથે અમે એમની પાસે અમારા નવસારી વિજયપુર નગરપાલિકા માટે એક પાંજરાપોળ બને કે ઢોરવાળો બને એના માટે અમે લોકોએ એમના એરુ 4 રસ્તા પાસેના કોઈ નજીકમાં 15 વીઘા જેવી જગ્યા સરકારી જગ્યા છે એ પણ અમે માંગણી કરી છે કે અમને આપો, તો એના થકી અમે લોકો ત્યાં અમારું પોતાનું પાંજરાપોળ બનાવીને અમે બી જે રખડતા પશુઓ પકડીએ છીએ તેને ત્યાં અમે લોકો શિફ્ટ કરી શકીએ અને માવજત બી કરી શકીએ। બાકી પાંજરાપોળને બી એક મર્યાદા હોય છે એટલે અમારી ઘણી વખત લિમિટેશન આવી જાય છે ઢોર પકડવાની, પોતાનું જ પાંજરાપોળ હોય તો અમારે કોઈ લિમિટેશન રહેતી નથી
અને હું નવસારી વિજયપુર નગરપાલિકાના તમામ રહેવાસીઓને બી આપને ખાતરી આપું છું કે નવસારી વિજયપુર નગરપાલિકાના તમામ સદ્રાયસભ્યો આ બાબતમાં ખૂબ જ અગ્રેસિવ થઈને અને ખૂબ જ સંવેદના સાથે કામ કરી રહ્યા છે અને અમને વિશ્વાસ છે તમામ સુધારાસભ્યોના સાથ સહકાર થકી અમે લોકો આ રખડતા ઢોરોનો જે પ્રશ્ન નવસારીમાં છે તેને સારી વાચા આપીને અમે આ કામમાં પોઝિટિવ રહીને અને કોઈપણ જાતના દબાણમાં આવ્યા વગર અમે કામ કરવાના છે અને ઢોર મુક્ત નવસારી બનાવવા માટે અમે લોકો પ્રયત્નશીલ છીએ. રસ્તી રઝળતા ધણી વગરના ઢોર અને ગાય એ શહેરના રસ્તાઓ પર રખડતા ચાલતા વાહન ચાલકોના દુશ્મન બની ગયા છે. સમગ્ર શહેર અને જિલ્લાના રસ્તાઓ પરની સમસ્યા બની ગઈ છે, ત્યારે રસ્તે ચાલતા રાહદારીઓ માટે ખતરાની ઘંટી સમાન બની ગયેલી સમસ્યાનું નિવારણ ક્યારે આવશે એની લોકો રાહ જોઈને બેઠા છે. આ સાથે આવા તમામ પ્રકારના મહત્વના સમાચાર જાણવા માટે જોતા રહો નવસારી લાઈવ.